હવે મને ખબર પડી કે આ રસોડામાં તેલ ક્યાંથી આવ્યું હતું. માયા, હું તો તને મારી નાની બેન સમજતી હતી, પણ હવે એ મારી દુશ્મન છે. માયા, શરૂઆત તો તે કરી હતી, પણ હવે મારો વારો છે. એમ તો હું તને આ ઘર પચાવવા નહીં દઉં, પણ હું શું કરું? આપણા ઘરમાંથી બીજી કોઈ વસ્તુ ગઈ છે? ના. તો પછી આ બની જ કેમ શકે? આપણે લોકો તો ઘરની બહાર ક્યાંય ગયા નથી, તો પછી ઘરના કોઈ ચોરી કેમ જાય? અને અને હા, કોઈ બહારનું આપણા ઘરમાં પણ નથી આવ્યું, તો પછી આ દાગીના જાય ક્યાં? તમે રૂમમાં બરાબર જોયું તો ખરા ને? કદાચ તમે બીજે ક્યાં મૂકીને ભૂલી ગયા હોય. ના, મને પાક્કી ખાતરી છે કે દાગીના રૂમમાં જ હતા, અને તેમ છતાં પણ મેં રૂમ બે વાર ચેક કર્યો. સાહિલ પણ ત્યાં હાજર જ હતા. પણ એમ ઘરમાંથી દાગીના જાય ક્યાં? પપ્પા, ખોટું ના લગાવતા, પણ મને લાગે છે કે આ ઘરની કોઈ વ્યક્તિનું જ કામ છે. આ તો શું બોલે છે? એનું તો કઈ ભાન છે? હા પપ્પા, મારી પાસે બોલવાનું કારણ પણ છે. શું કારણ છે બોલ. આ જો, મારા મોબાઈલમાં વિડીયો. મને લાગે છે કે મમ્મીને પૈસા આપવા માટે માયાએ ચોરી કરી છે. અરે, પણ મેં તો કઈ કર્યું જ નથી. હું તો મારા પપ્પા પાસેથી પૈસા લઈને એમને આપવાની હતી. પણ તું એવું કઈ બોલી હોય એવું મેં આ વિડીયોમાં તો ન સાંભળ્યું. તે મમ્મીને એમ કહ્યું હતું કે થઈ જશે બસ. સાહિબ, તમે માયાના રૂમમાં ચેક કરો, દાગીના ત્યાં જશે. ચોરી કરી એ પણ પોતાના જ ઘરમાં? મેં કોઈ ચોરી નથી કરી. આ બધી તો આ ભાભીની ચાલ છે. બેટા નમન, તું શાંત થા ભાઈ. આ આપણે ઘરની આગળનો સવાલ છે, એટલે આ વાત છે ને આપણા ઘરની બહાર ન જવી જોઈએ. અને તને શરમ ના આવી આ ઉંમરે આવા તાઇફા કરવામાં?
તો તને મારી નાની બેન સમજતી હતી, પણ તને નાની બેન બનીને રહેતા ના આવડ્યું. તને તો એમ હશે ને કે ભાભી બહુ ભોળા છે, એટલે કે મૂરખ છે, પણ તું હજી મને ઓળખતી નથી. તું મમ્મીની વાતમાં આવી ગઈ, પણ એક વાત મારી તું યાદ રાખજે, મમ્મી હંમેશા નહીં રહી તારી સાથે, સાથે તો આપણે બંનેને રહેવાનું છે, સમજી? ભાભી મને ખબર છે મારાથી ભૂલ થઈ ગઈ છે, હું એ દોશીની વાતમાં આવી ગઈ કારણ વગરની, અને મને ખબર જ ન પડી કે કોણ સારું અને કોણ ખરાબ. પણ તમે તો મને તમારી નાની બેન માનો છો ને, તો આ નાની બેનને તમે માફ નહીં કરો, પ્લીઝ મને માફ કરી દો ભાભી. ઠીક છે, હવે રોવાનું બંધ કર, હું તને માફ કરું છું. નમન, મેં ચોરી નથી કરી અને મારા પપ્પાએ મને એવા સંસ્કાર નથી આપ્યા. મને ખબર છે કે તે ચોરી નથી કરી. તો પછી કાલે બધા વચ્ચે આટલો બધો તમાશો થયો, તમે કેમ કંઈ બોલ્યા નહીં? કારણ કે ત્યારે ભાભી પાસે તારી વિરુદ્ધમાં પુરાવો હતો, પેલો વિડીયો. હું કંઈ પણ બોલું તો પણ કોઈ માનવાનું તો હતું નહીં. એ છતાં પણ તમે જે મારા ઉપર હાથ ઉપાડ્યો ને, એ વાતનું મને સૌથી વધારે દુઃખ થયું છે નમન. એના માટે સોરી. જો હું કાન પકડીને માફી માંગું છું. બસ મને ખબર છે કે આ બધું ભાભીએ જ કર્યું છે. હું એમને છોડીશ નહીં. પણ આજે તો હું તને છોડીશ નહીં. આજે ઓફિસ જવાનું મૂળ જ નથી આવતું. પાગલ થઈ ગયા છો કે શું? ઓફિસ તો જવું જ પડશે ને. ઓફિસમાં કહી દઈશ ને ભાઈને કે મારી તબિયત ખરાબ છે, તને છોડીને જવાનું મન જ નહીં થતું. ના અમસ્તા, પણ ઘરનું વાતાવરણ સારું નથી, અને તમે જો ઘરે રહેશો ને તો તમે વધારે પડતા બેચેન થશો, એટલે એના માટે એના કરતાં તમે ઓફિસ જ જાઓ, એ જ સારું છે. ના યાર, મારો મૂડ નથી, પ્લીઝ. બસ હવે વધારે પડતા નાટક નહીં, ચલો ઊભા થાઓ અને બ્રશ કરો. ચલો પ્લીઝ યાર. પપ્પા લેટ થાય છે, જલ્દી આવો પપ્પા. અરે કેટલી વાર લગાડો તમે. અરે હા ભાઈ આવી ગયો ને હવે. અરે બેસો જલ્દી, હવે પેલી પાર્ટી ઓફિસ આવીને બેઠી છે, ત્રણ ફોન આવી ગયા, ચાલો જલ્દી. હા ભલે ત્રણ ફોન આવી ગયા, પણ તું છે ને ગાડી હાથમાં ખોટી ઉતાવળ નહીં કરતો. અરે પપ્પા તમે ચિંતા ન કરો, મારું ડ્રાઇવિંગ ફાસ્ટ છે પણ સેફ છે, સ્પીકર નોટ. બેસો બેસો. એ ભલે તારું ડ્રાઇવિંગ સેફ હોય, પણ ગાડી ધીમે ચલાવવાની થાય છે તો જ બે. હા હા જોઈશું, બેસો. હા બેટા હાલ ધીમે હે તો. ચા તમારી.
ઓફિસે જવાનું મન નથી થતું. સારું, હું સમજી શકું છું, પણ જે થઈ ગયું એને તો બદલી નથી શકાતું. હવે આ ઘરની જવાબદારી બધી તમારે એકલાએ ઉઠાવવાની છે. એટલે તમારે મનથી મજબૂત થવું પડશે. તારી વાત સાચી છે, પણ મારા પગ નથી ઉપડતા. પપ્પા અને નમન વિના ઓફિસ સુની સુની લાગશે, મારું કામમાં મન નહીં લાગે. તમને થોડા દિવસ એવું લાગશે, પણ તમે મનને મક્કમ બનાવીને જાઓ. આપણે એમના વિના જીવતા તો શીખવું પડશે ને. કેવી રીતે? જન્મો ત્યારથી અને આજ સુધી પપ્પાએ હરેક મુશ્કેલીમાં મને સાથ આપ્યો છે. એમના વિના હું પોતાનું અસ્તિત્વ વિચારી પણ નથી શકતો. અને નમન, એ ફક્ત મારો ભાઈ નહીં પણ જીવ હતો મારો. લાગે છે કે શરીર રહી ગયું અને જીવ ચાલ્યો ગયો. તમે આમ ઢીલા ના પડો. તમારા આમ ઘરે બેસી રહેવાથી એ લોકો પાછા તો નહીં આવે ને. તમે જાઓ ઓફિસે કાંટો મારીને આવો. ઠીક છે. અને સાંભળ, મારે તને એક વાત કહેવી હતી. હા બોલો ને. મને ખબર છે કે અત્યાર સુધી મમ્મી અને માયાનો વર્તન સારું નથી રહ્યું, પણ તને અત્યારે આપણા સપોર્ટની જરૂર છે. એટલે તું જૂની વાતો ભૂલીને એની સાથે નોર્મલ રીતે રહેવાની કોશિશ કર. એમાં તમારે મને કહેવું ના પડે, મારી ફરજ પૂરી કરી છે. તમે જાઓ.